કઈ છે આ વસ્તુઓ કે જેનું દાન આપણે મકર સંક્રાંતિના પર્વ પર કરવું જોઈએ તે વિશે વાત કરીએ. દર્શક મિત્રો, ખબર છે .com માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, મકર સંક્રાંતિ પર દાન કરવાનું એક આગવું મહત્વ રહેલું છે, ત્યારે આજે આપણે એવી 10 વસ્તુઓની વાત કરીશું કે જે દાન કરીને તમે ભગવાન સૂર્ય શનિદેવની વિશેષ કૃપા મેળવી શકો છો. તો કઈ છે આ વસ્તુઓ કે જેનું દાન આપણે મકર સંક્રાંતિના પર્વ પર કરવું જોઈએ તે વિશે વાત કરીએ. સૌપ્રથમ તો આપણે મકર સંક્રાંતિના શુભ મુહૂર્તની વાત કરીએ તો 15 જાન્યુઆરીએ પુણ્યકાળ સવારે 7:15 થી સાંજના 5:44 સુધીનો રહેશે. તે જ સમયે મહાપુણ્યકાળ સવારે 7:15 થી 9 સુધી રહેશે. આ ખાસ દિવસે મકર સંક્રાંતિનું મુહૂર્ત બપોરે 2:55 કલાકે હશે. રવિયોગ સવારે 7:15 થી 8:07 સુધી રહેશે. મકર સંક્રાંતિ પર દાન કરવાના લાભની વાત કરીએ તો માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી જીવનની તમામ પરેશાનીઓ, દુઃખ અને કષ્ટમાંથી મુક્તિ મળે છે. જીવનમાં ખુશીઓનું આગમન થાય છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે કરવામાં આવેલ દાન ક્યારેય સમાપ્ત થતું નથી. આવો જાણીએ મકર સંક્રાંતિના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ જેથી ભગવાન સૂર્ય અને શનિદેવની કૃપા પ્રાપ્ત થઈ શકે. સામાન્ય રીતે લોકો માત્ર તલ, ગોળ અને ખીચડીનું દાન કરે છે, પરંતુ તમે અહીં જણાવી તે વસ્તુનું દાન કરીને પણ સુખ પ્રાપ્ત કરી શકો છો. તો એ વસ્તુઓમાં મકર સંક્રાંતિના દિવસે ખીચડીનું દાન કરવાનું મહત્વ રહેલું છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખીચડીનું દાન કરવાથી ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે. ત્યારબાદ તલ અને ગોળનું દાન પણ વિશેષ માનવામાં આવે છે. તેમનું દાન કરવાથી માન સન્માન અને આર્થિક લાભ પણ થાય છે. જો તમારી કુંડળીમાં સૂર્ય અને શનિ ખરાબ સ્થિતિમાં હોય તો આ દિવસે ગોળ અને તલનું દાન કરવાથી કુંડળીમાં તેમની સ્થિતિ સુધરી શકે છે. જો તમારી ઉપર શનિની સાળાસાંતી અથવા ઢૈયાનો પ્રભાવ છે તો મકર સંક્રાંતિના દિવસે તાંબાના વાસણમાં કાળા તલ ભરીને કોઈ ગરીબ વ્યક્તિ કે બ્રાહ્મણને દાન કરો. આમ કરવાથી તેમને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે. આ શુભ દિવસે મીઠું દાન કરવું વિશેષ માનવામાં આવે છે, તેથી મીઠું દાન કરો. મીઠાનું દાન કરવાથી તમામ અનિષ્ટોનો નાશ થાય છે, ખરાબ સમય ટળી જાય છે. તેથી મકર સંક્રાંતિના દિવસે મીઠું દાન કરવું શુભ માનવામાં આવે છે. શિવપુરાણ અનુસાર જો તમે મકર સંક્રાંતિ પર નવા વસ્ત્રોનું દાન કરશો તો તે શુભ રહેશે. આમ કરવાથી તમે સ્વસ્થ રહેશો. જો કોઈ પણ પ્રકારનો રોગ હોય તો કપડાનું દાન કરવાથી સમસ્યા દૂર થાય છે. ઘીનું દાન કરવાથી પણ શુભ ફળ મળે છે. એવું માનવામાં આવે છે કે ઘીનું દાન કરવાથી શરીર સ્વસ્થ રહે છે, તેથી તેની સાથે જ દેવી મહાલક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. અનાજનું દાન કરવું પણ આ દિવસે શુભ માનવામાં આવે છે. આ દિવસે જો તમે કોઈ ગરીબ વ્યક્તિ અથવા બ્રાહ્મણને 7 પ્રકારના અનાજનું દાન કરશો તો માતા અન્નપૂર્ણા પ્રસન્ન થશે. તમારા ઘરમાં ક્યારેય અન્નની કમી નહીં આવે. મકર સંક્રાંતિના દિવસે કોઈ અસહાય વ્યક્તિને કાળો ધાબરો દાન કરવું પણ શુભ છે. આમ કરવાથી તમને બધા ગ્રહોની, ખાસ કરીને ભગવાન શનિદેવની કૃપા પ્રાપ્ત થશે. આવી સ્થિતિમાં મકર સંક્રાંતિના દિવસે કાળો ધાબરો દાન કરો. જે લોકો ધનની ઈચ્છા રાખે છે પરંતુ ઘણા પ્રયત્નો પછી પણ ધન પ્રાપ્ત નથી થતું તો તેમણે મકર સંક્રાંતિના દિવસે ચોખા, દૂધ અને દહીંનું દાન અવશ્ય કરવું જોઈએ. આમ કરવાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓનો અંત આવશે. મકર સંક્રાંતિના દિવસે તાંબાના વાસણમાં સરસવનું દાન પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી તમને માન સન્માન મળશે, તમને સરકાર તરફથી પણ લાભ મળશે. આમ આ વસ્તુઓનું દાન મકર સંક્રાંતિના દિવસે કરવાથી અહીં જણાવ્યા તે પ્રમાણેના લાભ તમને મળી શકે છે.